नमस्ते बाळ मित्रों, मजा में ने? तो आज आपणे प्रकरण 12 नाणू एटले शू बराबर ए समझीशू के नाणू कोने कहेवाय। तो बाळ दोस्तों, तमे तमारा मम्मी पप्पा साथे बजार में खरीदी करवा जता हसो, तमारा मम्मी पप्पा वस्तु खरीदी ने तेना बदला में दुकानदार ने शू आपे छे, बराबर एटले के शू आपे छे? नाणू आपे छे। नाणू एटले के रुपया पैसा, आपणा भारत देशनू नाणू रुपियो छे, बराबर। तो अहींया लख्युं छे के भारतना हालना चलणनी सिक्का। तो આપણા દેશમાં કયા કયા સિક્કા હાલ ચાલે છે જોવો, તમે અહીંયા નજીકથી જોઈ શકો છો કે આ એક રૂપિયાનો સિક્કો છે, બરાબર। આ કાંટો છે એટલે પાછળની છાપ, આ છાપ છે, આગળ વાઘનો સિક્કો આપેલો છે કે વાઘ જેવો દેખાવ છે એમાં। તો આ એક રૂપિયાનો સિક્કો છે, બરાબર। આ બે રૂપિયાનો સિક્કો છે, આગળની આ છાપ છે ને આ કાંટો છે, બરાબર। આ પાંચનો સિક્કો છે હાલ આપણે ચાલે છે તે, અને આગળની છાપ છે એ જ રીતે એક 10નો સિક્કો છે, આગળ પાછળનો ભાગ છે, બરાબર। તો બાળ મિત્રો, કે આપણે કંઈ પણ વસ્તુ લેવા જવું હોય, કે આપણે ખરીદી કરવા જઈએ છીએ, કપડાં લેવા જઈએ, કોઈ ફ્રૂટ લેવા જઈએ, શાકભાજી લેવા જઈએ, કે ઘરની કોઈ પણ ઘરવખરી વસ્તુ લેવા જઈએ, કોઈ બી વસ્તુ આપણે લેવું હોય, તો એના બદલામાં આપણે શું આપીએ છીએ દુકાનદારને? પૈસા આપીએ છીએ। પૈસા આપીએ એટલે કે નાણું આપીએ છીએ, એ આપીએ ત્યારે આપણને તે સામે બદલામાં, નાણાંના બદલામાં વસ્તુ આપે છે। તો પાના નંબર 124 ઉપર આપણે સિક્કાઓ જોયા કે ભારતના હાલના ચલણી સિક્કા, હવે હાલમાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટો, કે જે હાલમાં ચાલે છે એને ચલણી નોટો કહેવાય। કે એક આ કેટલાની નોટ છે? 5 રૂપિયાની, આ 10 રૂપિયાની નોટ કહેવાય, આ 20 રૂપિયા, આ 50 રૂપિયા અને આ 100 રૂપિયા। તો આ પાના નંબર 125 ઉપર આપેલું છે કે આ 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા અને 100 રૂપિયા। પહેલાં તમે સિક્કો જોયો, 1નો સિક્કો, 2નો સિક્કો, 5નો સિક્કો અને 10નો સિક્કો જોયો, હવે આપણે આ નોટો જોઈ કે 5ની, 10ની, 20ની, 50ની અને 100ની નોટ જોઈ, આગળ આપણે બીજી નોટો પણ જોઈશું। જો બાળ મિત્રો, આ સ્વાધ્યાય પોથીનું પાનું છે, પાના નંબર 44 છે, બરાબર। તમારી જોડે સ્વાધ્યાય પોથી ના હોય તો કંઈ વાંધો નથી, આ તો તમને સમજાવવા માટે હું લઉં છું। તો આપણા દેશના ચલણી સિક્કા, તો આપણે જોઈ લીધો 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો, એ જ રીતે જો 1 રૂપિયાની નોટ આગળ અને પાછળની છાપ બતાવી છે, પછી 2 રૂપિયાની આ નોટ છે, આ 5 રૂપિયા છે, આ 10 રૂપિયા છે, આગળ પણ હું તમને બાકીના રૂપિયા બતાવું છું। હવે આ 20 રૂપિયા છે, આગળ અને પાછળ કેવી હોય, કે આગળ પહેલાં ગાંધીજી બાપુનો ફોટો છે અને પાછળ એની આ રીતની છાપ આપેલી છે, એટલે આ 20ની નોટ છે। હાલ આ અત્યારે નવા ચાલે છે, 50ની નવી નોટ છે, બરાબર। આ 50 રૂપિયા છે, આ 100 રૂપિયાની આગળ પાછળની નોટ, એ જ રીતે આ 200 રૂપિયાની નોટ છે, બરાબર। આ 200 રૂપિયા છે, 500 રૂપિયા છે અને આ 2000 રૂપિયા છે। તો બાળ મિત્રો, તમને આ નોટો જોઈને તો ખબર પડી કે આપણી ચલણી રૂપિયા કયા છે, કે સિક્કા કયા અને નોટો કઈ છે। તો તમને આટલા સુધી સમજાવું, બાકી આગળ સમજાવું છું। હવે બાળ મિત્રો, જુઓ તમે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 126, આપણે 24 જોયું, 25 જોયું અને આ પાના નંબર 126, તો અહીં લખ્યું છે કે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલ કિંમત બનાવો। તો જો આપણે 1 રૂપિયો હોય તો 1 રૂપિયાનો એક જ સિક્કો થાય, બરાબર। હવે આ 2 રૂપિયા, 2 રૂપિયાના કેટલા સિક્કા હોય? તો 2 રૂપિયાનો એક, 1 રૂપિયાનો એક, 2 સિક્કા હોય આપણી જોડે 1-1 રૂપિયાના, તો પણ એ 2 રૂપિયા કહેવાય, અને એક 2 રૂપિયાનો સિક્કો હોય તો પણ એને 2 રૂપિયા જ કહેવાય, બરાબર। પછી 3 રૂપિયા આપણે કેવી રીતના થાય? તો 1-1 રૂપિયાના 3 સિક્કા લઈએ તો એ 3 રૂપિયા થયા કહેવાય,
ત્રણ રૂપિયામાં પાછા એક બેનો સિક્કો હોય તમારી જોડે અને એક એકનો સિક્કો હોય તો પણ એ ત્રણ રૂપિયા થયા કહેવાય. તમે મમ્મી જોડેથી આ પૈસા લેજો અને તમે જોઈ જોજો, એક રૂપિયાનો એક જ સિક્કો થાય. પણ બે રૂપિયા બને આપણે કરવા હોય તો એક એક રૂપિયાના બે સિક્કા તમારી જોડે હોય તો પણ એને બે રૂપિયા કહેવાય. પછી બેનો એક સિક્કો હોય તમારી જોડે તો પણ એને બે રૂપિયા કહેવાય. ત્રણ રૂપિયા ગણવા હોય આપણે તો એક એક રૂપિયાના ત્રણ સિક્કા હોય તો પણ એને ત્રણ રૂપિયા કહેવાય. એક બે રૂપિયાનો સિક્કો હોય અને એક એક રૂપિયાનો સિક્કો હોય તો પણ એને ત્રણ રૂપિયા કહેવાય. હવે આગળ પછી નવા વિડિયામાં જોઈશું.